विद्यार्थी मित्रों, एवीपी एज्युकेशन की अंदर तमारू स्वागत छे। आज आपणे धोरण पांच में गणित विषय की स्वाध्याय पोथी नी अंदर प्रकरण एक राष्ट्रीय फल केरी एनु सॉल्यूशन जोईशुं। अगाऊ आपणे भाग एक अने बे जोया, तेमां आपणे 18 दाखला सुधी गणतरी करी। हवे आपणे 19 दाखला थी गणतरी शीखीए। बराबर, तो 19 जे प्रश्न छे एनी अंदर नीचे आपेली कोष्टकनी विगत ने आधारे प्रश्नोना जवाब आपो। तो अहीं कोष्टक आपेलू छे अने आ कोष्टकना जे विगत आपेली छे एना आधारे आपणे अहीं दाखला गणवाना छे। तो चालो गणीए। अहीं कोष्टकमां वाहनों प्रकार बळदगाडू, छकड़ो, रिक्षा, ट्रेक्टर, ट्रक बराबर आपेलू छे। हवे ए बधा वाहनों एक फेरामां केरीनुं थतुं वहन आपेलू छे, एटले के आ बधा जे वाहनों छे बळदगाडू एक फेरामां 200 किग्रा केरी लई जाए, छकड़ो रिक्षा एक फेरामां 700 किग्रा केरी लई जाए, ट्रेक्टर एक फेरामां 1000 किग्रा केरी लई जाए अने ट्रक 6000 किग्रा केरी लई जाए। अने एमनी झड़प पण आपेली छे। झड़प एटले एक कलाकमां वाहन एक आपेलू अंतर। बराबर, तो अहीं झड़प पण आपेली छे। तो चलो गणतरी करिए। बळदगाडू 3 फेरामां કેટલી કેરી લાવશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ તો બળદગાડું એ એક ફેરામાં 200 કિગ્રા કેરી લાવે, તો 3 ફેરામાં કેટલી લાવે એ રીતે આપણે અહીંયા લખવું પડશે। અહીંયા લખીએ આપણે કે એક ફેરામાં બળદગાડું 200 કિગ્રા કેરી લાવે, બરોબર, માટે 3 ફેરામાં બળદ ગાડું 200 × 3 કિગ્રા કેરી લાવે। બરોબર, તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા 200 × 3 કરીશું, તો 200 × 3 બરાબર 3 × 2 = 6 એટલે કે 600 કિગ્રા કેરી લાવે 3 ફેરામાં। બરોબર, તો આ રીતે આપણે અહીંયા ગણીશું। એના પછી બીજો જે પ્રશ્ન છે, ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવશે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈશું તો ટ્રેક્ટરે 1 ફેરામાં 1000 કિગ્રા કેરી લાવે છે, તો 5 ફેરામાં કેટલી લાવે? તો અહીંયા આપણે લખીએ, ચાલો એક ફેરામાં ટ્રેક્ટર 1000 કિગ્રા કેરી લાવે, માટે 5 ફેરામાં ટ્રેક્ટર 1000 × 5 કિગ્રા કેરી લાવે। બરોબર, તો અહીં આપણે લખીશું કે બરાબર 5 × 1000 બરાબર 5000 કિગ્રા કેરી લાવે। બરાબર, તો અહીંયા આપણે આ રીતે લખી દઈશું। એના પછી આગળનો દાખલો આપણે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈશું આપણે કે ત્રીજો જે પ્રશ્ન છે, છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપશે? તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, છકડો રિક્ષા 1 કલાકમાં કેટલું અંતર કાપે છે એ આપણે જોઈશું। તો અહીંયા છકડો રિક્ષા એની ઝડપ અહીંયા 15 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે 1 કલાકમાં એ 15 કિલોમીટર અંતર કાપે છે, માટે હવે એ 4 કલાકમાં કેટલું અંતર કાપશે? તો અહીંયા આપણે લખીએ કે 1 કલાકમાં છકડો રિક્ષા એ કાપેલું અંતર બરાબર 15 કિમી, માટે 4 કલાકમાં છકડો રિક્ષા એ કાપેલું અંતર બરાબર 15 × 4 બરાબર 15 × 60 કિમી અંતર
કપાય, બરોબર. એના પછી ટ્રક 2 કલાકમાં કેટલું અંતર કાપશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટ્રકની ઝડપ આપણે જોઈ લઈએ તો ટ્રક એ 1 કલાકમાં 45 કિમી અંતર કાપે છે, બરોબર. તો અહીંયા આપેલું છે કે ટ્રક 2 કલાકમાં કેટલું અંતર કાપશે. તો ચાલો આપણે ગણતરી કરીએ. 1 કલાકમાં ટ્રક ને કાપેલું અંતર બરાબર 45 કિમી માટે, અહીંયા 2 કલાક છે માટે 2 કલાકમાં ટ્રકને કાપેલું અંતર બરાબર, અહીંયા આપણે જોઈએ તો 45 × 2 બરાબર 45 × 90 કિમી અંતર કપાય, બરાબર. એના પછી આપણે 5મો દાખલો જોઈએ કે બળદગાડું 70 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લેશે, કેટલો સમય લેશે. અહીંયા 70 કિલોમીટર આપેલા છે, આપણે સમય શોધવાનો છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ બળદગાડાની સ્પીડ. તો બળદગાડું એ 5 કિલોમીટર પ્રતિ કલાક અંતર કાપે. તો અહીંયા આપણે જે સ્ટેપ મૂકીએ એ ઊંધું મૂકવાનું છે, સમયને આપણે પાછળ રાખીશું, બરાબર. તો અહીંયા આપણે સમયને પાછળ રાખીએ કે 5 કિમી અંતર કાપતા બળદગાડાને 1 કલાક લાગે. તો અહીંયા આપણે લખીએ કે 5 કિમી અંતર કાપતા બળદગાડાને 1 કલાક લાગે માટે 70 કિમી અંતર કાપતા બળદ ગાડાને લાગતો સમય બરાબર, અહીંયા વિદ્યાર્થી મિત્રો 70 × 1 થશે અને ભાગ્યા 5, બરાબર. તો આ રીતે કરવાનું છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો 70ને 5 વડે ભાગીશું તો 14 આવશે, કેમ કે 14 × 5 = 70. તો અહીંયા 14 આવશે, એટલે 14 કલાક સમય લાગે, બરાબર. એના પછી છેલ્લો અહીંયા જોઈએ દાખલો 6ઠો. તો ટ્રેક્ટર 100 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લેશે? તો અહીંયા સૌથી પહેલાં આપણે ટ્રેક્ટરની ઝડપ જોઈ લઈએ. તો ટ્રેક્ટરની જે ઝડપ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 25 કિમી પ્રતિ કલાક છે, એટલે કે 1 કલાકમાં એ 25 કિલોમીટરનું અંતર કાપે. તો અહીંયા આપણે ટ્રેક્ટર માટે આપણે લખીએ કે 25 કિમી અંતર કાપ તો ટ્રેક્ટરને 1 કલાક લાગે, બરાબર. માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો અંતર કાપવાનું છે 100 કિમી. તો 100 કિમી અંતર કાપતો ટ્રેક્ટરને લાગતો સમય બરાબર 100 × 1/25. તો 25 × 100 માટે 4 કલાકનો સમય લાગે. તો આ રીતે આ દાખલા ગણવાના છે વિદ્યાર્થી મિત્રો. એના પછી 20મો દાખલો છે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં દાખલાની અંદર જોઈએ તો સ્નેહાએ રસ્તાની બાજુમાં ઊભા રહી ત્યાંથી પસાર થતા વાહનોની નોંધ કરી, બરાબર. તો કુલ 2000 વાહનો 2 કલાકમાં પસાર થયા. કુલ વાહનો હતા વિદ્યાર્થી મિત્રો 2000, તેમાંથી અડધા વાહનો ગાડીઓ, ચોથા ભાગના વાહનો રિક્ષા અને બાકીના વાહનો ટ્રક હતા. તો દરેક વાહનની સંખ્યા શોધો. અહીંયા દરેક વાહનની સંખ્યા શોધવાની છે આપણે. તો અહીંયા અલગ અલગ વાહનો જે આપેલા છે એમાં ગાડીઓ,
रिक्शा ट्रक बराबर। तो सौथी पहला आपणे लखीए अहींया के 2 कलाकमां थयेला कुल वाहनो, तो 2 कलाकमां पसार थयेला कुल वाहनो 2000 छे बराबर। तो तेमांथी विद्यार्थी मित्रों अर्धा वाहनों गाड़ियों छे, तो तेमांथी अर्धा वाहनों गाड़ियों छे माटे तेनी संख्या बराबर 2000 गुण्या 1/2। विद्यार्थी मित्रों अर्धा एटले अहींया 1/2 आवशे, तो 2000 ने 1/2 वडे आपणे गुणीशुं एटले के 2000 नो 1/2 भाग, तो 2000 ने 2 वडे भागीशुं तो अहींया 1000 आवशे एटले के 1000 ગાડીઓ થશે। એના પછી ચોથા ભાગના વાહનો રિક્ષા, ચોથા ભાગના વાહનો રિક્ષા છે માટે તેની સંખ્યા બરાબર 2000 ગુણ્યા 1/4 એટલે કે આપેલા જે વાહનો છે એનો ચોથો ભાગ, તો 2000 ને વિદ્યાર્થી મિત્રો 4 વડે ભાગીશું તો અહીંયા 500 આવશે, 500 રિક્ષા બરોબર। અને આગળ જોઈએ તો બાકીના વાહનો ટ્રક હતા, તો અહીંયા બાકીના વાહનો ટ્રક છે તેની સંખ્યા બરાબર કુલ વાહનો ઓછા ગાડીઓની સંખ્યા यहाँ कौंस करिए वत्ता रिक्षानी संख्या बराबर। कुल वाहनों अहीं विद्यार्थी मित्रों 2000 छे, एमांथी आपणे गाड़ियोंनी संख्या अने रिक्षानी संख्यानो सरवाळो बात करीशुं, तो गाड़ियोंनी संख्या 1000 छे, रिक्षानी संख्या 500 छे, तो ए बेनो सरवाळो 1500 थशे, तो 2000 ओछा 1500 તો આપણને મળશે અહીંયા 500, એટલે કે વિદ્યાર્થી મિત્રો ટ્રકની સંખ્યા 500 થશે ટ્રક બરાબર। તો આ રીતે આપણે આ દાખલો ગણવાનો છે। એના પછી આગળ જોઈએ આપણે, તો અહીં આગળનો દાખલો બીજા એક ગામડા તરફ જતા રસ્તા પરથી કુલ 150 વાહનો 2 કલાકમાં પસાર થયા, તેમાંથી ત્રીજા ભાગના સ્કૂટર, પાંચમા ભાગના બળદગાડા અને બાકીના વાહનો ટ્રેક્ટર હતા, તો દરેક વાહનની સંખ્યા કેટલી છે? તો અહીંયા પણ એ રીતનો જ દાખલો છે, તો ચાલો ગણીએ। તો અહીંયા લખીએ કે કુલ પસાર થયેલા વાહનો, કુલ પસાર થયેલા વાહનો બરાબર 150 છે બરાબર। તેમાંથી ત્રીજા ભાગના સ્કૂટર, તો સ્કૂટરની સંખ્યા, સ્કૂટરની સંખ્યા બરાબર 150 ગુણ્યા વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રીજા ભાગના એટલે કે 1/3 થશે, 150 ગુણ્યા 1/3। હવે અહીંયા 150 ને 3 વડે ભાગીશું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 50 થશે, તો 50 સ્કૂટર થશે। એના પછી પાંચમા ભાગના બળદગાડા, તો બળદગાડા ની સંખ્યા બરાબર એ પાંચમા ભાગના છે વિદ્યાર્થી મિત્રો, તો 150 ગુણ્યા 1/5 થશે બરાબર। તો 150 ભાગ્યા 5 એટલે અહીંયા 30×5=150 થશે વિદ્યાર્થી મિત્રો, માટે અહીંયા 30 આવશે, 30 બળદગાડા
એના પછી અહીંયા બાકીના વાહનો ટ્રેક્ટર હતા, તો ટ્રેક્ટરની સંખ્યા બરાબર અહીંયા કુલ વાહનો ઓછા અહીંયા આપણે કરીશું સ્કૂટરની સંખ્યા વત્તા બળદ ગાડાની એકસો પચાસ ઓછા કૌંસની અંદર આપણે લખીશું પચાસ વત્તા ત્રીસ, તો અહીંયા એકસો પચાસમાંથી વિદ્યાર્થી મિત્રો પચાસ ને ત્રીસ એસી બાદ કરીશું તો આઠ ને આઠ પંદર, તો સિત્તેર વાહનો અહીંયા ટ્રેક્ટર છે બરાબર. તો આ રીતે અહીંયા આવશે